Good morning, my dear students. Again we meet. Now I am going to take a new topic, and that is join the sentences, which is also known as synthesis. Join the sentences, नाम थी तमे समझी शको छो के सेंटेंस ने जॉइन करवाना छे. तमने आपेला जे बे थी चार सेंटेंस हसे एने जॉइन करवानुं थाय छे, एने सिंथेसिस पण कहेवाय छे. बिफोर आई स्टार्ट दिस न्यू पॉइंट, आई वुड लाइक टू शेयर वन मोर थॉट विद यू पीपल. And that is, leadership is the capacity to translate vision into reality. Leadership, नेतृत्व, जे माणस नेतृत्व करे छे ने एनी पासे कपेसिटी होय छे, एनी आवड़त होय छे. सेनी आवड़त होय छे? टू ट्रांसलेट विजन इंटू रियलिटी. ट्रांसलेट होय छे अनुवाद करवानो, विजन होय छे दृष्टिकोण, अने रियलिटी होय छे हकीकत. ए दृष्टिकोणने हकीकतमां बदलवानी ताकात राखे छे એ લીડરશિપ, એને કહેવાય. જે માણસ લીડર હોય છે ને એ જે એક દૃષ્ટિકોણ લઈને ચાલે છે એને હકીકતમાં પલટાવી શકે એટલી તાકાત એમાં હોય છે. તો હંમેશા બનવાનું કોશિશ કરો. તો શું બનવાનું? આપણે લીડર બનવાનું છે. બીજાને લીડ કરીએ, બીજાને આગળ દોરીએ, અને તમારામાં એવી કેપેસિટી હોવી જોઈએ કે તમે જે કાંઈ વિઝન રાખો છો ઇટ મસ્ટ બી ક્લિયર ટુ યુ એઝ વેલ એઝ ટુ અધર્સ ઓલ્સો. બીજાને પણ એ ક્લિયર હોવા જોઈએ. ઓકે, હવે આપણો વિઝન આપણે આપણા પોઈન્ટ તરફ લઈ જઈએ, અને એ છે જોઈન ધ સેન્ટેન્સીસ. હવે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જોઈન ધ સેન્ટેન્સીસ સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 57 ચાર માર્કનું પૂછાય છે, અને એને સિન્થેસિસ પણ કહેવાય છે. હવે છે શું એ? આ પ્રશ્નમાં તમને ચાર વાક્યો આપ્યા હશે. તમારે યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને આ ચાર વાક્યોનું એક અર્થપૂર્ણ વાક્યમાં રૂપાંતરણ કરવાનું છે. તમારી પાસે જ્યારે પેપર આવે સેક્શન ડીમાં 57th ક્વેશ્ચન, એમાં તમને ચાર વાક્ય આપેલા હશે. ઓકે, ફૂલ સ્ટોપ સાથે ચાર સેન્ટેન્સીસ આર દેર. તમારે એને ચારેને એક અર્થપૂર્ણ વાક્ય જેનું કંઈક અર્થ બને એમાં ફેરવવાનું છે. હવે આપને આમ થાય કે ટીચર એ કઈ રીતે થઈ શકે? તો વિથ ધ હેલ્પ ઓફ સંયોજક. ઇંગ્લિશ ભાષા એક એવી ભાષા છે જેમાં કનેક્ટર્સ ઘણા બધા છે, સંયોજકો ઘણા બધા છે. બસ આપણે કયા સંયોજક ક્યાં ફિટ કરવાનું ને આપણને ખબર હોવી જોઈએ. વી મસ્ટ નો હાઉ ટુ યુઝ ઓલ ધોઝ કનેક્ટર્સ, કન્જંક્શન્સ. એ કન્જંક્શન્સ કનેક્ટર ક્યાં આપણે યુઝ કરવાનું એ આપણને થોડો આઈડિયા હોય તો યુ કેન ગેટ ઇટ, તમે એને આરામથી કરી શકો છો. સંયોજકો લોટ ઓફ છે. હવે અલગ અલગ સંયોજકો અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસમાં આવે છે. પહેલું આવ્યું સિમ્પલ સેન્ટેન્સ, સરળ વાક્ય, સાદા સિમ્પલ સેન્ટેન્સીસ. એમાં ટુ સાથે ટુ, પછી બીકોઝ ઓફ, ઇન ઓર્ડર ટુ, ડ્યુ ટુ, ઇનફ ટુ, વિથ, અથવા તો યુઝિંગ કોમા, બાય રિમૂવિંગ સમ વર્ડ્સ. અમુક શબ્દો રિમૂવ કરીને યુ કેન જસ્ટ પુટ અ કોમા. કોમા એ પણ સંયોજક છે. હા, જ્યાં કાંઈ બહુ મેળ ન આવતું હોય ત્યાં કોમા મૂકી શકાય. અને સૌથી બેસ્ટ સંયોજક છે ને, મોસ્ટલી દીકરીઓ યુઝ કરે છે, એન્ડ, એ એન ડી, એન્ડ. એ હમણાં આવશે કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ, એમાં એન્ડ, ઓર, બટ, સો, એ ચાર પ્રકારના શબ્દો. દેન કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ જે છે એમાં સબઓર્ડિનેટ કન્જંક્શન્સ હોય છે. કેવા? તો હુ, હુઝ, હુમ, વેર, વિચ, વેન, વાય, વોટ, દેટ, ઇફ, એઝ, ધો, બીકોઝ ઓફ, સો દેટ, આવા કનેક્ટર્સ. ક્યારેક ક્યારેક આપણે જે છે એમાં બીજા કનેક્ટર્સ બી યુઝ કરી શકીએ. તો એ કેવા કનેક્ટર્સ હોય છે? ફોર એક્ઝામ્પલ, નો સૂનર ડીડ સાથે દેન, અને હાર્ડલી સ્કેસલી સાથે વેન. એ બધું જે છે એ આઈધર ઓર, નાઈધર ઓર, એ જેટલા કનેક્ટર્સ છે અત્યારે મેં થોડાક લખ્યા, બીજા ઘણા બધા કનેક્ટર્સ આપણી પાસે છે. વી નો દેટ ઓલ ધોઝ આર કનેક્ટર્સ, ઓલ ધોઝ આર કન્જંક્શન વિચ વી કેન યુઝ ટુ કનેક્ટ એની ટુ સેન્ટેન્સીસ. કોઈ બે વાક્યને જોડવા માટે આપણે એવા જે કનેક્ટર્સ છે એના આપણે યુઝ આપણે કરી શકીએ છીએ. હવે થોડાક સમજીએ કે એ છે શું. તો એના મેં એક્ઝામ્પલ લીધા છે. પહેલી એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર આવી, એમાં સમજો. This speech was delivered, એ પહેલું વાક્ય. ઇટ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ, એ બીજો વાક્ય. સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા,
and the speech was delivered in Chicago my speech hati swami ji e apeli speech ni vat thai rahi che ane swami vikaran dwara apeli che have apne shu karvanu che the words which are repeated again and again and again and again enu ek ma parvartit kar devanu for example speech was delivered pachi fari thi speech was delivered to enu ek ma ferv deshu to ene shu karyu This speech was delivered in Chicago by Swami Vivekanand. आ speech via Swami Vivekanand द्वारा Chicago में देवामा आवी. अने एक कौन से? एम Swami was representative. तो कौन आता? तो who was representative of Hindu religion from India? अहिया अने शु करियो छे? एक तो by नो उपयोग करियो, एक who नो उपयोग करियो. अने short out कर दी दू. ये वॉज डिलीवर्ड स्पीच वॉज डिलीवर्ड ए बधा शब्दों भेगा करीने शिकागो में केना द्वारा तो के स्वामी विवेकानंद क्या अमुक शब्दों क्या थी पड़ीने क्या यूज कर्या छे अने कई रीते कर्यु छे तो के स्पीच वॉज डिलीवर्ड अहीं आपणे लीधुं तो क्या है के आपणे छेल्ले बतायुं ना दिस स्पीच वॉज डिलीवर्ड इन शिकागो तो आपणे लई लीधुं दिस स्पीच वॉज डिलीवर्ड इन शिकागो पछी इट वॉज डिलीवर्ड बाय स्वामी विवेकानंद इट वॉज डिलीवर फरीथी रिपीट थई रह्युं छे एटले आपणे चेकी नाख्युं भाई स्वामी विवेकानंद अहीं आवी गयुं हवे स्वामी विवेकानंद कोण हता तो फरीथी स्वामीजी वॉज ध रिप्रेजेंटेटिव तो हु वॉज रिप्रेजेंटेटिव ऑफ हिंदू रिलिजन फ्रॉम इंडिया अहीं आपणे हु नो उपयोग कर्युं अने बहु सरळताथी आपणो जे ए वाक्य छे ए बनी गयुं हवे जो चार सेंटेन्स तमने शुं समझावी रह्या हता दिस स्पीच वॉज डिलीवर्ड ए स्पीच बोलवामां आवी देवामां आवी इट वॉज डिलीवर्ड बाय स्वामी विवेकानंद स्पीच जे छे स्वामी विवेकानंद आपी स्वामीजी वॉज रिप्रेजेंटेटिव ऑफ हिंदू रिलिजन फ्रॉम इंडिया स्वामीजी कौन होता था रिप्रेजेंटेटिव होता हिंदू रिलिजन ना द स्पीच वॉज डिलीवर्ड इन शिकागो स्पीच शिकागो में देवामां आवी आले चार अलग अलग वाक्य होता ने आपणे ने सरल वाक्य में केम बतायुं दिस स्पीच वॉज डिलीवर्ड बाय दिस स्पीच वॉज डिलीवर्ड इन शिकागो बाय स्वामी विवेकानंद हु वॉज रिप्रेजेंटेटिव ऑफ हिंदू रिलिजन फ्रॉम इंडिया बस एक वाक्य में एने फेरवी नाख्यू आपणे हवे एक बीजी एक्जाम्पल लईए दीकरीओ ये तमारा चेप्टर में थी छे वॉल्ट डिज्नी वाले में वॉल्ट डिड ऑल द एनिमेशन के वॉल्ट जैसे ने बधे प्रकार की एनिमेशन करी द एलिस कार्टून डिडंट मेक मच पण एमांथी जेनी एलिस कार्टून छे आपणे जाणे छे ने के एनाथी एने बहु फायदो न थियो वॉल्ट स्टार्टेड ए न्यू सीरीज कॉल्ड ओसवाल द रेबिट पछी ए शुं करे छे एलिस कार्टून पछी ओसवाल द रेबिट स्टार्ट करे छे आई रियलाइज इट ए मने ख्याल आव्यो अहीं आई कोण छे ने भाई रॉय डिज्नी है ना हवे ए शुं कहे छे कि मने अहसास थयो कि एने घनी बधी एनिमेशन करी छे एने एलिस कार्टूनमांथी बहु मळ्युं नहीं पण एटले एने नवी सीरीज चालू करी तो अब ए रियलाइजेशन कोने थई तो राइटर ने तो आपणे ऊंध रीते त्यांथी शुरू कर्युं आई रियलाइज देट मने शुं रियलाइजेशन थई आई रियलाइज देट अहींया देट मूक्युं शुं रियलाइज थाय छे ए बतावू पड़े ने देट वॉल्ट डीड ऑल द एनिमेशन बट द एलिस कार्टून डीड नॉट मेक मच घनी बधी एनिमेशन करी बट पहला ने देट मूक्यू पछी मूक्यू बट जो बे संयोजको एने मूक्या छे आई रियलाइज देट मने ए अहसास थयो के वॉल्ट डीड ऑल एनिमेशन बट पण द एलिस कार्टून डीडंट मेक मच पछी कोमा मूक्यू सो एटला माटे वॉल्ट जे छे एने नवी सीरीज स्टार्ट करी ओसवाल्ड द रेबिट ओसवाल्ड द रेबिट स्टार्ट करवानुं कारण शुं हतुं कि पहली जे सीरीज छे એ એને ખૂબ ફાયદો આપી શકી નહીં એટલે એને દેટ બટ અને સો યુઝ કરીને કનેક્ટર વાપરીને એક વાક્ય અહીંયા બનાવી દીધું છે નેક્સ્ટ આપણે લઈએ ફરીથી તમારા ચેપ્ટર એન્ડ્સમાંથી છે એન્ડ્સના ચેપ્ટરમાંથી એ કહે છે સર્ટેન એન્ડ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ અમુક એન્ડ જે હોય છે આંધળિયું હોય છે ટોટલી આંધળિયું ઇન સ્પાઇટ ઓફ ધેર બ્લાઇન્ડનેસ બ્લાઇન્ડનેસ હોવા છતાં ઇન્સ્પાઇટ ઓફ એટલે હોવા છતાં દે માર્ચ ઇન લોંગ લાઇન્સ બ્લાઇન્ડ આંધળી હોવા છતાં એ લાંબી લાંબી એક કતારમાં લાઇનમાં ચાલે છે દે ડિવોર ધ એનિમલ અને એ એનિમલ્સને ખાઈ જાય છે દેટ ઇઝ ધ એનિમલ હેપનિંગ ટુ બી ઇન ધેર પાથ એ કેવા એનિમલ્સ હોય છે હુ એવર કમ્સ ટુ ધેર પાથ જે કોઈ એના પાથમાં એના રસ્તામાં આવે એ બધાને ખાઈ જાય છે હવે એને શું કર્યું આંધળિયું છે બે જગ્યા વાત થઈ એટલે બ્લાઇન્ડનેસને આપણે એક વાક્યમાં લઈ લેશું પછી એનિમલ જે રસ્તામાં આવે માર્સમાં ચાલે રસ્તામાં આવતા એનિમલને બધાને ગળી જાય છે ખાતી જાય છે તો એને શું કર્યું સર્ટેન એન્ડ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ એક વાક્ય
અમુક એન્ડ્સ બિલકુલ બ્લાઇન્ડ હોય છે, હવે બે વખત કમ્પ્લીટલી બ્લાઇન્ડ, દેર બ્લાઇન્ડનેસ એને એક જ વાક્ય લઈ લીધું. સર્ટેન આન્ડ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ એન્ડ, બટ પછી એન્ડ અને કોમા, દે ડિવોર એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન દેર પાથ. એ કોઈ પણ એનિમલ જે એના રસ્તામાં આવે એને એ ખાઈ જાય છે. દે ડિવોર ધ એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન દેર પાથ, જે એના આવનાર રસ્તામાં આવે છે એ એનિમલે ખાઈ જાય છે. ઓકે, અહીંયા વિથ ધ હેલ્પ ઓફ બટ, વિથ ધ હેલ્પ ઓફ એન્ડ એન્ડ લિટલ કોમા આપણે એને કનેક્ટ કરી દીધું અને વાક્યના બંનેના અર્થ સરખા થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ, ફરીથી આપણે વોલ્ટ ડિઝનીની વાત આવી. માય બ્રધર વોઝ ઇમેજિનેટિવ, હી વોઝ ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રિયસ, હી લેફ્ટ મેની પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, હી ડીડ ઇટ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. કે મારો ભાઈ ખૂબ જ ઇમેજિનેટિવ હતો, એને ક્રિએટિવ અને ઇન્ડસ્ટ્રિયસ હતો, સાથે સાથે હી લેફ્ટ મેની પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, અમુક અધૂરા પ્રોજેક્ટ એ મૂકીને ગયા છે. હી ડીડ ઇટ ટુ કીપ, એ શું કામ કર્યું છે જેનાથી અમે આખી જિંદગી એ જે પ્રોજેક્ટ છે એમાં બિઝી રહીએ. હવે આપણે શું કરવાનું છે? માય બ્રધર વોઝ ઇમેજિનેટિવ, હી વોઝ ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રિયસ, એ બધે શું છે? એના ગુણ છે. તો આપણે એને એક વાક્યમાં લઈ લીધું, માય બ્રધર વોઝ ઇમેજિનેટિવ કોમા ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રિયસ. હુ લેફ્ટ, અહીંયા હા, હુ લેફ્ટ, પાછું હું મૂક્યું, અહીંયા ફૂલ સ્ટોપ નહીં આવશે, જરા ભૂલથી રહી ગયું છે. હુ લેફ્ટ મેની પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી. પહેલાં આપણે માય બ્રધર વોઝ ઇમેજિનેટિવ કોમાનું યુઝ કર્યું, ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. હુ, જેણે, જેણે શું કર્યું છે? લેફ્ટ મેની પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, પછી આપણે હી ડીડ નોટ, હી આપણે જે ત્યાં રાઉન્ડ કર્યું છે જેનાથી તમને ખ્યાલ આવે કે આટલા શબ્દો ખાઈ જવાના છે, અને એક કનેક્ટર મૂક્યું ને કામ થયું પૂરું. ફરીથી, માય બ્રધર વોઝ ઇમેજિનેટિવ, પછી ફૂલ સ્ટોપ નીકળી ગયું, હી વોઝ નીકળી ગયું, કોમા મૂક્યું, ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રિયસ. પછી ફરીથી હી વાત આવી છે બ્રધર માટે છે, તો હુ લેફ્ટ મેની પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ, પછી ફરીથી હી ડીડ ઇટ, એની જ વાત ચાલે છે એટલે કાપી નાખ્યું એટલું. ટુ કીપ, ટુ સીધું આપણે પ્રોગ્રેસ, ટુ કીપ આપણે મૂકી શકીએ ઇન્ફિનિટિવ, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી આપણને ધંધા લગાડતા ગયા, પોતે કરતા ગયા ને અમને એ શીખવાડતા ગયા, આપણા માટે પ્રોજેક્ટ્સ મૂકતા ગયા. ઓકે, આ અહીંયા આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરી? તો દીકરીઓ, અહીંયા આપણે કોમાનું યુઝ કર્યું છે, અહીંયા આપણે હુનું યુઝ કર્યું છે, અને ટુ સાથે ટુ કીપ આપણે એ ઇન્ફિનિટિવની વાત થઈ છે. હાલો આગળ જઈએ, તો સોરી, હા, વી હેડ જસ્ટ ફિનિશ ફોર્થ વન, નાવ ઇટ્સ ફિફ્થ. હવે આપણા કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાંથી આપણે લીધો છે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સટેન્શન, લવ વિલ ઇરેઝ ઇટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, ઇટ વિલ હેપન એઝ સૂન એઝ યુ ઓપન ધ ફાઇલ. હવે એમાં ઇટ વિલ યુઝ થતું હોય એ આપણે આવનવાર થાય છે એ આપણે જોઈ લેવાનું. પછી ઇરેઝ, હા, આવનવાર ઇરેઝની વાત થઈ રહી છે ને, ઇરેઝ ભૂસી નાખવાનું. ઓકે, હવે એને શું કર્યું? એને યુઝ કર્યું છે એઝ સૂન એઝનું. એઝ સૂન એઝ યુ ઓપન યોર ફાઇલ, કે જેવા ત્યાંથી ઉપાડી લીધું, જેવી તમે તમારી ફાઇલને ઓપન કરશો, કોમા, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સટેન્શન ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ વિદાઉટ ડિસ્ટરપ્ટિંગ અધર પ્રોગ્રામ. નીચેથી એને લઈ લીધું, ઇટ વિલ હેપન એઝ સૂન એઝ યુ ઓપન ધ ફાઇલ, એ કે તમારામાંથી ઓટોમેટિકલી એ જે લવ જે છે એ બધું મટાડી દે છે. ક્યારે? એઝ સૂન એઝ યુ ઓપન ધ ફાઇલ. તો એને સ્ટાર્ટ જ ત્યાં કર્યું કે જેવી તમે ફાઇલ ઓપન કરશો, લવ જે છે ઓટોમેટિકલી એમાંથી પાસ્ટ એક્સટેન્શન જે છે એને કાઢી નાખશે. એ કયો સિસ્ટમ છે? જે તમારું કરંટ પ્રોગ્રામ છે એમાંથી. તો કઈ રીતે? એઝ સૂન એઝ યુ ઓપન યોર ફાઇલ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સટેન્શન ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. પછી જોડતા એને શું કર્યું છે? વિદાઉટ શબ્દ યુઝ, વિદાઉટ ડિસરપ્ટિંગ અધર પ્રોગ્રામ, બીજા કોઈ પ્રોગ્રામને ઇન્ટરપ્ટ કર્યા વગર. એને ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ છે ને,
ઇટ વિલ નો લોંગર, તો એ શું બતાવે છે? એને ડિસ્ટર્બ કર્યા વગર, તો એને એટલા લંબા ઇટ વિલ નો લોંગરની જગ્યાએ વિધાઉટ શબ્દ યુઝ કર્યું છે. વિધાઉટનું શું અર્થ થાય છે? કોઈ પણ વસ્તુ વગર ને. આમ નેક્સ્ટ આપણે લઈશું, ઇટ ઇઝ ધ લાસ્ટ એક્ઝામ્પલ વિચ આઈ એમ ગોઈંગ ટુ શેર વિથ યુ, દેન આઈ વિલ ગીવ યુ ટુ મોર ઇન અસાઇનમેન્ટ વર્ક, યુ હેવ ટુ ડૂ દેટ. ઓકે, ધ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ, ધ ચેક વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ, મિતાલી હેડ ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન હર અકાઉન્ટ. આપણે છેલ્લે ખબર પડી કે મિતાલીની વાત થઈ રહી છે. મિતાલીએ કોઈ ચેક લખ્યું, એ ક્લિયર ન થયું, અને એ ચેક એના ફેવરમાં એના ફ્રેન્ડના નામે એને ચેક કર્યું હતું, અને શું કામ એ ક્લિયર ન થયું? એ બાઉન્સ થયું કારણ કે મિતાલીના અકાઉન્ટમાં પૈસા નહોતા. ઓકે, તો વાત મિતાલીથી શરૂ થઈ છે, મિતાલીની જ વાત આપણે અહીંયા થઈ છે. આપણે લેવાનું કઈ રીતે? કે ધ ચેક ડ્રોન બાય મિતાલી ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ કોમા ડિડન્ટ ગેટ ક્લિયર્ડ. મિતાલી દ્વારા એના દોસ્તના ફેવરમાં જે ચેક કરવા આપવામાં આવ્યું છે એ ક્લિયર થયો નથી. બિકોઝ કારણ શું હતું? શી હેડ ઇન સફિશિયન્ટ બેલેન્સ ઇન હર અકાઉન્ટ, એના અકાઉન્ટમાં ઓછું બેલેન્સ હતું. હવે તમે જો ધ ચેક પછી મિતાલી, આ નીચે મેં લીટી કરી છે કે ચેક કોનું છે તો કે મિતાલીનું, ચેક બાઉન્સ કોનું થયું તો કે મિતાલીનું, તો ચેક કોના નામે ડ્રો કરવામાં આવ્યું તો કે એના ફ્રેન્ડના. ઓકે, ફરીથી આપણે સમજીએ, ધ ચેક ડ્રોન બાય મિતાલી, મિતાલી દ્વારા જે ચેક ડ્રોન કરવામાં આવ્યું હતું ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ, કેના ફેવરમાં? એના ફ્રેન્ડમાં, પછી કોમા મૂક્યું. ડીડ નોટ ગેટ ક્લિયર, એ ક્લિયર ન થયું. બિકોઝ, કારણ શું છે? શી હેડ ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન હર અકાઉન્ટ, કારણ કે એના અકાઉન્ટમાં ઇનસફિશિયન્ટ બેલેન્સ હતું. તો અહીંયા આપણે બિકોઝની સાથે કોમા અને જેટલા વધારે પડતા શબ્દો હતા એને આપણે એકમાં સમાવી લીધા છે. ઓકે, તો રેપિટેશન ઓફ વર્ડ્સ જે હોય એને આપણે કાઢી નાખવાનું છે, પછી કનેક્ટર્સ મૂકવાના છે, અને અમુક જગ્યા તમે એન્ડ વાપરી શકો છો. ઓકે, કનેક્ટર્સમાં આપણે એકાદ એન્ડ જનરલી મૂકી દઈએ તો વાંધો નહીં. સો, બિકોઝ, એન્ડ એવા શબ્દો વાપરીને એ પ્રશ્ન કરવાનો જરૂર છે, દીકરીઓ છોડવા નથી. કોમા મૂકી શકો છો, એન્ડ મૂકી શકો છો, કોઈ પણ દીકરી એ પ્રશ્નને છોડશે નહીં. જે કનેક્ટર તમને સૂજે ત્યારે મૂકી દેવાનું, પણ લખવાનું ખરી, ભૂલતા નહીં. બીજી એક વાત કરી દો, ફરીથી એકમ કસોટી આવી રહી છે, એને આપણે વ્યવસ્થિત ભરીએ અને પ્લીઝ ટાઈમસર મોકલો, જેનાથી અમે વ્યવસ્થિત ચેક કરીને તમને આપી શકીએ. અને તમારા કોર્સ ધીમે ધીમે કરતાં અમે પૂરું કરવા જઈ રહ્યા છીએ. જોઈન ધ સેન્ટેન્સીસ આ લાસ્ટ પોઈન્ટ હતું, છતાંય તમારી હજી કંઈ હોય તો મને કહેજો, વી વિલ ડેફિનેટલી ડૂ દેટ ઓલ્સો. અને આજનું હું મારું લેક્ચર અહીંયા પૂરું કરું છું. હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરીથિંગ, અને વધારે પડતા એક્ઝામ્પલ્સ તમે હાથે કરશો તો વધારે સારું રહેશે. હું તમને હોમવર્કમાં 3-4 એક્ઝામ્પલ્સ હું મોકલવાની છું, એને ચોક્કસ કરજો, જેવું આવડે તેવું કરજો, અને મને સેન્ડ કરજો. મને જેવું ઠીક રહેશે તો હું ડેફિનેટલી ચેક કરીને પાછું તમને આપી દઈશ. અને આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી, યુઝ માસ્ક વેન એવર ગો આઉટસાઇડ, એન્ડ યુઝ સેનિટાઈઝર ઓલ્સો. ઓકે, ગુડ બાય.